ઉપર નો જમવાનું ભૂલાઈ જાય, સાંજ નું ભૂલાઈ જાય, દિવસ નો સાંભળે, રાત નો સાંભળે, ઘર નો સાંભળે, પરિવાર નો સાંભળે, એવું કયું કામ કરીએ છીએ ત્યારે આખી દુનિયાને ભૂલી જઈએ છીએ. ઈ કામ પકડ્યું ભલે ગમે એવું કામ, આપણે બીજાનું જોઈ નથી પકડ્યું, જે ગમે છે ને એ જ કરો. આ દુનિયામાં જેટલા લોકો સફળ છે ને એને એ કામ ગમ્યું છે, પછી કામ ગમે એ હોય અને એને પ્રેમથી કર્યું છે, એને પ્રેમ કરે. હું ઘણી વાર મારી વાત કરું કે હું મારો ધંધો બિઝનેસ છે ને ડાયમંડ નો છે, પણ મારો મારો સ્વભાવ છે ને સોશિયલ છે. મેં મારી રીતે એનાલિસિસ કર્યું તો મારો સ્વભાવ સોશિયલ છે, બિઝનેસ કરવો એ મારી જરૂરિયાત હતી અથવા તો મજબૂરી છે. તો મારો શોખ નહોતો, પણ મેં શું કર્યું, જ્યારથી સમજતો થયો અથવા થોડું લોકોનું શીખ્યો, તો મારા બિઝનેસને જ મેં મારો શોખ બનાવી નાખ્યો, બિઝનેસને જ સોશિયલ બનાવી નાખ્યો. હું બિઝનેસ નથી કરતો, સોશિયલ બિઝનેસ કરું છું. તમે એંગલ જોઈજો, મારી મારા કોઈ પણ નિર્ણય જોઈજો, અમારી કોઈ પણ ટેકનોલોજી જોઈજો. તમને એમ લાગે કે આ બધું લોજિક બિઝનેસને શું લેવા દેવા, અમે તમને ખ્યાલ છે અમે લોકો હરિદ્વારમાં અમારા એમ્પ્લોયના મા બાપને હરિદ્વારની યાત્રા કરાવી. લે મા બાપ ફાઈ ભરના પાઈ ભરના નીકળી ગયા, 8 મિનિટ જીંદવા ન આવે, સતા એમાં લોજિક નથી આવતું. કોઈ કે રિટાયર થઈ ગયેલાના અમારે ને એમ ના કરે, એના મા બાપને શું કામ યાત્રા કરાય, એનું લોજિક શું? તો એમબીએ ના કઈ નોકે, મેનેજમેન્ટ ને આ કઈ નોકે, પણ અમારી પાસે લોજિક બહુ મોટું છે, બહુ મોટું લોજિક છે, અનબિલીવેબલ છે. સેટિસ્ફેક્શન એટલું મોટું છે, એનાથી બિઝનેસ પણ વધે છે. પછી 15 દિવસ સાહેબ ને ખબર છે, મારી યારે હોય છે બે સાહેબ ત્યાં જઈ ગયો, મારા ખાસ મિત્ર છે ને એડવાઇઝર છે, સલાહ કરે છે, સરકારે હાઈટ વર પછી રિટાયર કરી અમે ચાલુ કર્યા. એની પાછળ બહુ મોટું રહસ્ય છે, બિઝનેસની એક સ્કીલ છે. તો વડીલોને જ્યારે અમે હરિદ્વાર, હું 15 દિવસ સાથે જાઉં, અરે 15 દિવસ તમે 2 કલાક માટે સમય નથી, વડીલોને લઈ જઈએ ત્યારે 15 દિવસ એની સાથે, તો હું એની સાથે મારા ફાધર પણ સાથે, મારો દીકરો પણ 2-3 દિવસ, હું બધા દીકરા હોય 2-3 દિવસ, બધા નો હું સારું કંઈક કહીએ છીએ, બધા નક્કી કરી નાખો 15 દિવસમાં બધા નો 8 દીકરા છે, એમાં 5 ધંધામાં આવી ગયા, હવે 4 ભાઈઓ છે, પણ બધા ફરજિયાત તો 2 દિવસ આવે, નો કે એ તો આવે, હું ક્યારે આવું, હું ક્યારે આવું, કારણ કે એમાં મજા પણ આવે છે, અમે ઓટોમેટિક વાતાવરણ એવું ક્રિએટ કરી શકીએ, અમે એટલે બધા આવું વિચારે, એક વિચાર જ ન થાય. ફાયદો હું તમને કહેવા જાઉં છું, વડીલો જે છે એ લોકો અહીંયા આવે છે, એના ઘરે એના મા બાપ એના દીકરાઓના ને એના પોતાના બેના વલણ બદલાઈ જાય છે, એ ઘરની હેપીનેસ વધી જાય છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર થઈ જાય છે, સાસુ વહુના ઝઘડા ઓછા થઈ જાય છે, દીકરા પ્રત્યે માન વધી જાય છે. હવે આ દીકરાનો ઘરે આવી ન્યા એટલી ઘરે શાંતિ હોય, તમારું કામ સારું કરે કે કરે, હેલો બાય પ્રોડક્ટ મારો ફાયદો છે, મેઇન પ્રોડક્ટ નથી. આટલો ખુશ હોય તો જાણ લગાવી દે કે નહીં, ઘરે વાઇફનો પ્રોબ્લેમ ન હોય, દીકરાનો પ્રોબ્લેમ ન હોય, મા બાપનો પ્રોબ્લેમ ન હોય, બધા કંપનીની સાથે જોડાયેલા હોય અને કંપની એટલું ધ્યાન દેતી હોય, કોઈ પણ મા બાપ કોઈ પણ બાળકને મોઢાના મા બાપ ખુશ થતા હોય પોતાના ધંધાથી, ત્યારથી મોટી મોટી મૂડી જ ન હોય, સમજે છે, ભલે ગમે એવા આપણા મા બાપ સમજે છે કે નહીં તેમ મેટર નથી, પણ મા બાપ ના એટલું તો સપનું જ હોય કે મારો દીકરો કેટલું સારું કામ કરતો હશે કે એના લીધે મને યાત્રા નહીં. આ એક બિઝનેસ છે, આ સામાન્ય વાત છે, આમાં આપણે લોજિક ક્યાં નથી વાપરતા, કે અમે આ બિઝનેસ સોશિયલ બિઝનેસ કરીએ છીએ, અમારો બિઝનેસનો મેઇન પર્પઝ હમણાં અમે બહુ ચાલુ તમને નવાય લાગશે, અમે મા બાપનો પૂરો રાઉન્ડ લાગી ગયો છે, હવે અમે લઈ જઈએ છીએ ને જે મા બાપ એટલે કે જે એમ્પ્લોય અમારો છે, અમારે જે બધી એમ્પ્લોય છે એની વાઈફ હોય તો હાઉસ વાઈફ જ હોય, બિઝનેસ કરતા હોય એવું હોય, હવે એના મા બાપને અમે લઈ જઈએ, હેલો વાઈફના મા બાપને શું કામ, પણ આ નડે તો ઓછી આખું ઘર ખુશ થાય ને, આખું ઘર કમસે કમ એમ જરા કંપની ગ્રોથ થવો જોઈએ, આ કંપનીને ફીડબેક દેવા આવે, ખાનગીમાં કેવા આવે, અમે લોકો તમારું ગુટકા ખાવાનો દીધું,
ઘડી ભાઈ શું ખાઈ કેમ કેવા કાકા મારો નામ નથી તાવ મારો શું ખાય છે પેનલ્ટી પણ આપી હેલ્મેટ વગર આવે તો મને કહી દે પોતાના ઘરના જ કહી દે સુધારવા માટે આખું ઘર બિઝનેસને પ્રમોટ કરવા માટે લાગી જાય વિચારોથી આનાથી સારું કોઈ આપણી આ ભણતરમાં આવતું નથી હિસ્ટરીમાં નહીં આવે યાદ રાખજો બરાબર હેલ્મેટ નથી તો તું હાજર રહેજો આટલે શું કહી દા દાદા હોય અને 20 વર્ષનો દીકરો હોય અમારી મીટિંગમાં ફરજિયાત હોવા એમ્પ્લોયના 80 વર્ષના દાદા અને 20 વર્ષનો દીકરો હોવો જોઈએ અને ઈ કમ કમ્પલસરી કાયદા કાયદો તમે અમારો કાયદો કરો તમને મેં કીધું અમે એમબીએ ને છે પણ હું મારી જાતને એમબીએ થી નાનો અમુક તો તમારે અમુક તો સમજો કાય મારી પાસે મારી પોતે નીકળી છે અમે અમારા આર્ટિસ્ટ ને એન્જિનિયર કહીએ છે જે પોલિશિંગ નું કામ કરે ને એને આર્ટિસ્ટ કહીએ છે અને જે પ્લાનિંગ નું કામ કરે એને એન્જિનિયર કહીએ છે અમે અમારા ભૂલમાં જ બધા રત્નકલાકાર એટલે કહું પણ અમે આર્ટિસ્ટ એન્જિનિયર કહીએ તમે સમજો એટલે કાઉન્સમાં છે રત્ન કલાકાર બાકી તો આર્ટિસ્ટ ને એન્જિનિયર છે આ ડિગ્રી અમે આપી છે અમારી પોતાની છે અને ગમી નથી પાટો મારે 1 લાખ રૂપિયા કમાય એ પૈસા બાદ છે ઓલો સેલેરી નક્કી કરે એમ નહીં રે એટલે એની રિક્વાયરમેન્ટ છે એટલા અમે કેપેબલ બનાવ્યા અમે અમારો પ્રોફિટ આમ જોયું જ નથી અને તમારે સક્સેસ થવું ને તો પોતાની માટે કાર્ય નહીં છે પોતાનું શું મારે શું મને શું એવું કાર્ય વિચારવાનું 100% અમારે સાહેબ માત્ર તમારા જે પ્રોડક્ટ છે અને કોઈ પણ પ્રોડક્ટ હોય મેં દીકરાઓને આ સલાહ દઉં છું તમને સવાલ આવે તો કહેજો નકર મારી વાત તો એ છે કે જે મેં કર્યું એ હું કહું અને ભૂલમાં કહેવાય ગયું છે તો હું કરીશ પાછું આપણે વાત એટલી છે આપણે કહીએ એટલું કરવાનું કરીએ એટલું કહેવાનું કોઈ પ્રેઝન્ટેશનની જરૂર નથી ઇન્ટેન્શન કાફી છે આપણું ઇન્ટેન્શન ક્લિયર છે આપણી પાસે બીજું કોઈ નથી હૃદયથી આપણે બધા ડિસિઝન લઈએ છીએ હાર્ટલી સ્માર્ટલી આપણી પાસે નથી હું તમારે જેટલું સ્માર્ટલી આપણી પાસે નથી પણ હાર્ટલી છે એટલે જે કંઈ નિર્ણય તમને હું જે કંઈ કહીશ ને જે મેં કર્યું છે એ કેસને તમને મને લાગે છે હું માનું છું કે હું ફોર્મમાં કામ લાગશે સફળ થવામાં અને સક્સેસ થવા આની પર સક્સેસ થયો સફળ થશો પણ આ તમને કહું આ એક મારું પોતાનું જોડેલું છે સુખી તો તમે આ જ રસ્તે થાઓ અને સક્સેસ ગમે એટલા થઈ જાય પણ સફળતા સાથે સુખ તમને આ બધામાં મળશે જ્યારે તમે બીજાનું વિચારીને તત્વ કરશો મારા સહકર્મચારી પહેલા આગળ જાય એને પ્રમોટ કરી મારી શેરી મારો ભાઈ મારો બોસ મારી કંપની કેવી રીતે આગળ જાય તમે તો બાય પ્રોડક્ટ આગળ જવાના જ છો ઇન્ટેન્શનલી અમે કારી કંપનીમાં કોઈ મેં અમે અમારું વિચાર્યું નથી કાંઈ પણ પ્લાન આયોજન કરવા હોય તો અમે કેવી રીતે પ્રોડક્શન વધારી શકીએ કેવી રીતે પ્રોડક્ટ સ્કિલ વધારી શકીએ કેવી રીતે કારીગરની હેપીનેસ વધારી શકીએ કેવી રીતે એની સેફટી કેવી રીતે એના પરિવારની સેફટી થાય કેવી રીતે એના મા બાપનું સેટિસ્ફેક્શન થાય કેવી રીતે એના બાળકોને પણ પ્રમોટ કરી અમે ત્યાં ટુર્નામેન્ટ ક્રિકેટનું એક કોચ રાખેલો છે જેના પણ બાળકોને ઇન્ટરનેશનલ સુધી ટ્રેનિંગ લેવી હોય તો અમે ફ્રી ઓફ કોસ્ટ અમારા એમ્પ્લોયને આ સેવા નથી અને હું તો એ કોઈ કહું સેવા કરવાની જરૂરી પહેલા તો આપણે મજબૂત થાય કે આપણું પોતાનું કરી પછી ગામ સીધી સેવા થાય અને કરાય એવું કઈ આપણે એટલું તો સ્વાર્થ કરવાનું પૂરા પોતાનું કરવું જ્યાં આપણે જ્યાં ગામના સીધી તો આપણા ગામનું પહેલા સારું કરવું પરિવારનું પહેલા સારું કરવું આપણે સોસાયટીનું સારું કરવું આપણી સાથે કામ કરતાનું સારું થાય આપણે જ્યાં શીખ્યા એનું ભલું થાય એમ અમે લોકો જે કંઈ વિચારીએ પેલા કંપનીનું વિચારીએ કંપનીના એમ્પ્લોયનું વિચારીએ એના પરિવારનું વિચારીએ 8000 લોકો કામ કરે છે અમે લોકો 4 ભાઈઓ છે 8000 કંપનીનું ધ્યાન રાખે છે અમે 4 નથી રાખતા અમે તો ખાલી એટલું જ ધ્યાન રાખીએ છીએ હું કાયમી માટે હું હીરા જ જોતો હીરા જે લોકો જોવે ને એને જોઉં છું બરાબર તો ભાઈ એ લોકો જોવાના છે 8008 જોતી છે અમે કા હીરા અમે કાય નહીં કેમ કહીએ છે બીજો સૂત્ર છે અમે હીરા નથી બનાવતા માના બનાવીએ છીએ
સ્ત્રીએ છે એટલે અમે કોઈ દિવસ કીધું નથી મગરને કોઈ દીવા એટલે કોઈ દીવ દીકરા કોઈ દીવા એમ પણ તું મત કોને આપવાના છો એવું કોઈ ઘરમાં સંસ્કાર નથી કર્યું પણ મને આ વખતે વિચાર આવ્યો એટલે મેં પૂછ્યું આપણા ઘરમાં જી કોઈ મત તો બીજાને આપ્યો છે ખરો તમારે દીકરાને હોય કે તે કોમન સેન્સ તો હોય જ ને છેલ્લી છે નાની આવ એ કે કોમન સેન્સ તો બાપુજી હોય કોમન સેન્સ માં કહેવાનું ખબર છે આ ઓટોમેટિક વિચાર ક્રિએટ થઈ ગયા ઓટોમેટિક ડેવલપ થઈ ગયા અને આખી કંપની એક જ એંગલ ઉપર વિચારે છે આ અમે એટલે સોશિયલ બિઝનેસ કહીએ છીએ અમે 8000 પરિવારને સેટિસ્ફેક્શન સાથે જીવે છે આંતી મોટો હવે આવો જ્યારે આપણે બિઝનેસ કરતા હોઈએ આવી જ્યારે આપણે એંગલ હોય કે આપણે આપણો હિસાબ શું જોવાનો એ તો ભગવાન હિસાબ આપણો રાખશે એને હારો માણસ જોતો હોય છે વહીવટદાર હારો જોતો હોય છે કુદરતનો નિયમ છે જ્યારે તમે બીજા માટે કરો છો તો કુદરત તમારા માટે રેડી જ હોય પ્રમોશન તમારું રેડી જ હોય ને અમે રસ્તામાં હતા ત્યારે વાત કરતા હતા જે કામ કરો એ પ્રેમ કરો ગમે એવું કામ છે હું મારા બિઝનેસને મેં તમને કીધું તો જરૂરિયાત છે પણ છતાં મારા બિઝનેસને હું મારા વાઈફ કરતા વધારે પ્રેમ કરું છું બિઝનેસ સફળતા આપે ઘર કરતા પહેલા બિઝનેસ ને પ્રેમ કરું છું બિઝનેસ ને હું રવિવાર ને દિવસે કે સર હું આટો ફેક્ટરી મારું તો સંતોષ થાય કઈ કામ ન હોય તો ઝાડવા જોઈએ સફળ થવું હોય સક્સેસ થવું હોય અને સુખી થવું હોય તો બીજો કોઈ શોર્ટકટ જ નથી સફળ થવું તો કોઈ બીજી ચોઈસ જ નથી આપણી પાસે કોઈ ચોઈસ નથી જેને સફળ થવું હોય એવી ફેસિલિટી મળે આટલું જ હોય તો આપણે ધંધો કરી જેને ટોપ પર જવું છે એની કોઈ શરત નથી અનકન્ડિશનલ એની એક જ રિક્વાયરમેન્ટ હોય લાઈફની કોઈ રિક્વાયરમેન્ટ ન હોય ઓન્લી ફોર સફળતા કેવી રીતે હું સક્સેસ થઈ શકું પછી મને એટલા જ કલાક કામ કરવા જોઈએ હું આ જ કરું તે જ પોતું મારવાની જરૂર પડે તો પોતું હું મારા ડ્રાઈવરને કાયમી કહું જો આપણે કોઈની હોશિયાર નથી મારે ડ્રાઈવર તો એટલા માટે હું રાખું કે એક જણને પગાર વધારે મળે અને મારે બે કામ વધારે થાય હું તારી ઉપર બેઠો નથી હું મારી ઘરે લઈને જાય સાથે લઈને જાય જાતે લઈને જાય પોતું મારવા વાળાની જરૂર નથી રસોઈ બનાવવા વાળાની જરૂર કોઈ આપણને બ્લેકમેલિંગ ના કરવો જોઈએ દુનિયામાં એવું કઈ ન હોય કે આપણે હાથ જોઈએ હાથ ખાવે હાથ ચાલશે એવું નહીં જયારે ભાવશે ચાલશે એ દુનિયાનો બેસ્ટ બિઝનેસમેન બની શકે એ દુનિયાનો બેસ્ટ દીકરો બની શકે એ દુનિયાનો બેસ્ટ નાગરિક અને તમે જ્યારે બીજાનો વિચાર કરશો એટલે તમે સફળ થશો એમાં કોઈ આમાં આપણે મજા કયો મોજ કયો ઘણા લોકો નવા નવા તમારી જેવા યંગસ્ટરોને માર ક્યાં ખાઈ જાય ખબર 25-35 વર્ષ છે ને એ જ આખું પ્લેટફોર્મ બનાવવાનું 35 થી પછી વધી વધીને 38 અમે 38 વર્ષ ઉપરના ને અમારું કોમ્પ્યુટર એક્સેપ્ટ ન કરે ગમે એવો હોય બુદ્ધિશાળી ભલેભૂલા સાહેબને તો ડાયરી તમે લીધા હોય એ તો ખાઈ વર્ષે કોમ્પ્યુટર એક્સેપ્ટ ન કરે 38 વર્ષ પછી અમારે ત્યાં કોઈ અમે રાખતા નથી એમ્પ્લોય તરીકે સર 20 વર્ષના છોકરા 22 વર્ષના 23 વર્ષના 25 વર્ષના 38 ને અમે સ્ટોપ કરી દઈએ એ અમે એવું વિચારી છે અમે જે આપીએ છીએ ને એ માનવતાના પાઠ આપીએ છીએ એને ડાયમંડ બનાવીએ છીએ તો નાનામાં ઇન્વેસ્ટ કરીને લાંબે સુધી ટકે 38 વાળાઓમાં ઇન્વેસ્ટ કરીને અમને મળે કેટલા 18 વર્ષ મળે આપણા દેશને કે કોઈ પણ નહીં તો ઓલામાં આપણને સાજો ગાળો મળે આ લોજિક કે અમે યંગસ્ટર એટલે કે 38 વર્ષ પહેલા જ લઈએ છીએ
હું તમને એ કહેતો 25 થી જે 35 કે 38 વર્ષના 13 વર્ષ છે ને આખી જિંદગીના આપણી લાઈફનું પ્લેટફોર્મ બનાવવાના છે અને ત્યારે જ આપણે નકરા ગપ્પા ઠોકી છે ને ફેમિલી લાઈફ ને ફિયાન્સ ફલાણ ન્યુયોર્કમાં બધી કર્યા બધા લંડન ને બંડન ને બધી
એક વર્ષ સુધી પછી અમે લોકોને છૂટ આપી. તમે પસંદ કરો જે ધંધો કરવો હોય, કારણ કે આપણે તો જેવો અવરો ધંધો કરવાનો કઢાને જ થવાનું. અમારે કદાચ કરવો હોય તો અમારે તમારી જરૂર અત્યારે નથી. અમારી પાસે 8 છોકરા આવતા હતા, બધાને 2 વર્ષ સુધી, એ લોકો 1 વર્ષ સુધી સ્ટડી કર્યો ઇન્ડિયામાં. કયો ધંધો કરવો, પૈસા હતા, ભણતર હતું, એજ હતી, બધું દુનિયાનું વિચારીને છેલ્લે આવ્યો પાછા કે હીરાજી હારો ધંધો નથી બેઠો, હવે આવો. હું માનું છું હીરાજી ધંધામાં ધંધો હારો છે, પણ હું કહું થી તમને કઈ સમજાય નહીં. એને જયારે ઈચ્છા થઈ કે આ ધંધો હારો છે, એટલે એ હવે ધંધો આપવો એમને હોતી. હું તો ખાલી વાત જ કરું, અહીંયા આવું એમ મારી કંપની માં મારો મોટિવેશન ન જ મારો પર્પઝ, મોટિવેશન જ મારો પર્પઝ, બીજો કોઈ મારો રોલ નહીં. મારી જવાબદારી કઈ ખબર, કાંઈ મારી જવાબદારી નહીં ને, ઈ મારી જવાબદારી, કોઈ જવાબદારી મારી ઉપર નહીં. મેં કદાચ, કારણ કે હું ઘણી વાર કહું છું મને કઈ ખબર પડતી નથી, પણ કોને ખબર પડે છે એ મને ખબર પડે છે. અને આપણે કઈ એમબીએસ કે ની, તમે બધા એમબીએસ, એમબીએ એટલે ઓલું ખબર કેમ, ફેકલ્ટી કે મને બધું આવડે છે, આ ફેકલ્ટી હોય. અને મેં લગભગ બધા ફેકલ્ટી ને કેસેટ થી સાંભળ્યા છે, બધા નામ એટલે ફેકલ્ટી કઈ હલે માં દેવા નથી. આ પણ કહી દઉં, આચરણ ચાલુ કરી દેવું જોઈએ, વ્યવહારમાં લઈ લેવો જોઈએ, એની ઉપર કામ કરવું જોઈએ. હું કર્યું આખી લાઈફમાં, હું તમને બધાને સાંભળું, બધા પ્રોગ્રામ કરું, કેસે સાંભળું, બધા મોટા મોટા માણસો આવી બેસું, પણ એને માંથી જે સદગુણ હારો લાગ્યો હોય, સવારે મારા ચારે ભાઈઓને સાંજે મીટિંગ કરું, મેનેજમેન્ટ આજે મીટિંગ કરું, અને એ લોકોને કહી દઉં આપણે આવું કરવાનું છે. એ લોકો સવારે એ કામ ચાલુ કરે, જે હું સાંભળીને આવ્યો હોય, જાણીને આવ્યો હોય, એ લોકો એને ઇમ્પ્લિમેન્ટ ચાલુ કરે, હું નવું ગોતવાનું ચાલુ કરું. અમારો વિકાસ એટલે સ્પીડી કર્યો. અમે લોકો સેકન્ડ જનરેશન છીએ, ફર્સ્ટ જનરેશનને હરાય અભાય એટલી સ્પીડે અમે ધંધો કરી. શું કામ, અમારી અમારી એનર્જી બધી જ અમે એમાં ફાળી દીધા. આખો ધંધો છોકરાનો આપી દીધો, અને છોકરાઓ ટોપ કરે છે. હું એને કાયમિક માટે કહું છું, ટોપ કરો છો, અને તમે પણ ટોપ કરી શકશો. પણ તમે એમાં એટલી વસ્તુને યાદ રાખજો, મારા છોકરાઓને હું કહું છું, એટલું યાદ રાખજો કે એક્સપિરિયન્સ માટે તો તમારે 40 વર્ષ રાહ જોવી પડશે બાપાને. એની હારે તમે નહીં આવી શકો, એના માટે તમારે એક્સપિરિયન્સ કરવો જ પડશે. કારણ કે ઘણી બાબત એવી છે એક્સપિરિયન્સ સિવાય શીખવા મળતી નથી, એના માટે એટલું ખામીદાર પડે. એટલે હું છોકરાઓને કહું છું, મારા સ્ટાફને કહું, તમને કહું, તમારા મા બાપનો એક્સપિરિયન્સ આખી જિંદગી સાથે રાખજો. તમારા મા બાપ ભલે ઓલ્ડ મેન હશે, 99 ડિસિઝન એના ખોટા છે તમારી ભાષામાં, એક ડિસિઝન એવું હશે કે તમારી જિંદગી બચાવી પણ શકશે અને બનાવી પણ શકશે. એક નિર્ણય એનો એવો હશે, કારણ કે એનો અનુભવ બોલે છે. અને આપણે છે ને 60 વર્ષ સુધી અનુભવ કરવાનો રાહ જોઈએ. આપણા બાપાના 60 વર્ષ અને આપણે 61 મેથી સારું કરવું જોઈએ. આરે રાખીને રોજ મા બાપ આરે બેસવું જોઈએ, ગુરુ આરે બેસવું જોઈએ. હું એટલે કહું છું કાયમ પર એની પાસેથી એક્સપિરિયન્સ લેવા જેવો છે, ને આપણે ન્યા વખતે માર ખાઈએ છે. આ આપણે લેતા નથી, આપણે આપણે ભણ્યા પછી આપણે આપણી જાતને થોડીક ઓવર કોન્ફિડન્સમાં આવી જઈએ છીએ. મને બધું આવડે છે, ડિગ્રીનું શાકી નો આવે, બાપાના ક્રેડિટના હિસાબે અનુભવનું શાકી લઈ આવે. આપણી ડિગ્રીનો કોઈ શાકભાજી આપે નહીં, પસ્તી છે. જો એની ઉપર કામ ન કરો, એની રિઝલ્ટ કાંઈ ન લાવો, તો વેસ્ટ ઓફ ટાઈમ અને વેસ્ટ ઓફ મની બે થાય છે. નિર્ણય તો એવો લેવો જોઈએ કે આપણે જે નિર્ણય લીધો છે એમાં સક્સેસ જવું છે, જે નિર્ણય લ્યો ત્યારે, અને એને 100% પ્રેમ કરવો, એને એને 100% ન્યાય આપવો. હું કહું મારા વાતમાં કહું છું, હું આ આચરણ કરું છું. હું આપણે મોડું જોતું નથી, હું મહેનતથી આજે 18 કલાક કરું છું, જ્યાં સુધી કિલોમીટર વર્કિંગના પૂરા ન થાય ત્યાં લગી કામ કરું છું શનિ રીતે, અને કામ ન હોય જોતું છું. મેં તમને કીધું મને કામ કામ કરવું એ મારી એનર્જી છે. બધા ઘણી વાર કે તમે આ બધું કામ શું કામ કરો છો, એમાંથી એનર્જી મળે છે, એમાંથી ક્રિએટિવિટી મળે છે,
અને એમાંથી સેટિસ્ફેક્શન મળે છે. પૈસા સિદ્ધિ બધું બાય પ્રોડક્ટ છે, કામ વર્કિંગ મેઇન પ્રોડક્ટ છે. એટલે કામ એટલું બધું કરવું, એટલું બધું કરવું કે તમને કુદરત પણ એટલું બધું તમારું કામ કરે કે તમે જેટલું કર્યું હોય એથી બમણું આપે. આપણે હું એમ કહું, હું દાન કામ કરું ખબર, મારે સાજુ જોઈએ છે, હું કે દાન નથી કરતો, સેવા કામ કરું ખબર છે, આપણને સાજુ મળે લોજિક છે. હા સિમ્પલ છે, કોકનું કાંઈક સારું કર્યું છે તો કોક સારું કરે, તો કુદરતને તો બધા માને છે. આપણે જ્યારે અપેક્ષા રાખીએ કે મારે આવું કરવું છે, ત્યારે આપણે દેવાની અપેક્ષા પહેલી હોવી જોઈએ. જ્યારે તમે દેવામાં લોભ કરો અને લેવામાં તમારે અનલિમિટેડ જોઈએ છે, તો નક્કી ઈ કરો કે અનલિમિટેડ દેવું છે. પહેલા ફરજ, પ્રેમ, વર્ક, ચતું કરવું, ધ્યાન રાખવું, મહેનત કરી, જે કયો દેવામાં 100% તમે જ્યારે પોતાની જાતને એફર્ટ કરો છો 100%, એટલે કુદરત દેખાડું છે 100% તમને આપે. આપણે કોઈના ઉપર ઉપકાર નથી કરવાનો, પોતાની જાત ઉપર ઉપકાર કરવાનો. આપણે મળવું જોતું નથી, આપણને ઓછું ખપે નહીં, એટલે આપણે ઓછું દેવાનું થતું નથી. આ સિમ્પલ વાત છે. જ્યારે તમે ઓછું દેવાનું ન રાખો, એટલે તમને ઓછું દેવાનો કોઈ નહીં કરે. આપણે કાંઈક ગલતી થાય છે, જ્યારે આપણને કાંઈ નથી મળતું તો સમથિંગ રોંગ, સમથિંગ ડિફરન્ટ છે. આપણે કાંઈક ભૂલ થાય છે, આપણે પોતાની જાતને અંદર જઈને જોવું પડે. આંખ તો બધું બહારનું જોવે, અંદરનું મન છે ને એ અંદર જોવે છે. એટલે કોઈ પણ જ્યારે નિષ્ફળતા મળે અથવા તો રિઝલ્ટ ના મળે, ત્યારે પોતાની જાત અંદર જોવાનું, કાંક રોંગ થઈ રહ્યું છે, કાંક ભૂલ થઈ રહી છે. બાકી રિઝલ્ટ મળે, લેવું હોય કોઈ પાસેથી લેવું હોય ત્યારે મગજ વાપરવાનું, અને દેવું હોય ત્યારે હૃદય વાપરવાનું. કોઈ પણ ડિસિઝન લેવું હોય ને તો એ હૃદય વાપરવાનું. આપણી પાસે કેટલી સમજણ છે, કેટલી બુદ્ધિ છે એ જરૂરી નથી. જ્યારે તમે કોઈ પણ ડિસિઝન હૃદયથી લેવો ને, એટલે 100% સાચા પડશે. આ બધી સ્માર્ટ એ બધી પતરાણ છે, બુદ્ધિ એ લોજિક નથી. બે હેતુ કહે કે મા બાપને યાત્રાએ લઈ જવા, એ લોજિકમાં નથી આવતું, ભણતરમાં એ નથી આવતું, પણ એ હૃદયમાં આવે છે. ત્યારે હૃદયનું ડિસિઝન છે કે આટલા પરિવાર ખુશ થશે. છેલ્લે આટલા મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે સાથે એટલું વિચાર્યું હતું કે આ પરિવાર છે 500 પરિવારને અમે લઈ ગયા હતા, ત્યાં 1000 જણા થયા, 500 કપલ. ત્યારે એવું વિચાર્યું હતું કે આ 500 છે ને, જ્યારે છેલ્લી અવસ્થા એ છે ને, ત્યારે એક આશીર્વાદ એના દીકરાને દે, એક આશીર્વાદ મળતા મળતા આપણને દે, આટલું તો નક્કી છે. જેમાં આપણું ભલું હોય, સમાજનું ભલું હોય, રાષ્ટ્રનું ભલું હોય, એટલે એ સક્સેસતા લઈ જાય, લઈ જાય, લઈ જાય. અને જયારે કદાચ નિષ્ફળતા મળે ને, તો હમણાં ની પરીક્ષા છે, એને છોડી નહીં દેવાનું. કારણ કે જેટલા બી લોકો સક્સેસ ગયા છે ને, એને 10-10 એક્ઝામ આપી છે. કીટી પીટી આવતી હોય તોય આમાં આવે, એક્ઝામ તો લઈ છે, કુદરતે એક્ઝામ લઈ છે કે આ પાત્ર તો બરાબર છે, તારે સફળતા આપું, પણ આનું શસ્ત્ર તરીકે ઉપયોગ નહીં થાય ને. કુદરતે આપણી પરીક્ષા લઈ છે. જ્યારે આપણું ઇન્ટેન્શન ક્લિયર હોય, આપણો ઈરાદો મક્કમ હોય, આપણી ઉપર ભગવાનને જ્યારે ભરોસો આવી જાય, એને એવું આપણું પ્રોડક્ટ હોય, એવી આપણી મહેનત હોય, વિધાતાને તમારા છે ને એડ્રેસ ચેકીને નવું લખવું પડે. એટલે ઘણી વાર આપણે પિક્ચરમાં વાતો સાંભળી દે છે કે પોતાનો વિધાતા પોતે, પ્રેક્ટિકલી નથી પણ સત્ય તો છે જ, તમે તમારું ભાગ્ય લખી શકો, પણ આટલી એના માટે તૈયારી જોઈએ, આટલું ભોગ આપવાની, આટલું જતું કરવાની, અને આટલી મહેનત કરવાની, જેવું ભાગ્ય બદલી શકે છે, પોતે પોતાનું ભાગ્ય નક્કી કરી શકે છે. આ જયારે ઇન્ટેન્શન હું મેં છોકરાઓને લખ્યું, અમે લોકો ધંધામાં મેં બહુ જાજી સલાહ નથી દેતો, કે હું વાતો કરું, હું લેક્ચર લઉં, એ લોકો સાંભળતા હોય. અમારો ભત્રીજો જ છે, આજે છે એક છોકરો તો આજે હોય, પછી આપણને રાખે કે ન રાખે, આપણે રાખી આપણું ગામ ભાળે છે, રાખીએ કે નહીં, આમાં પણ એક લોજિક છે. હેલો હેલો, લોજિક છે. અમે મારા દીકરો છે ને સ્પોર્ટમાં બહુ નાનો હતો ને, ત્યારે ફૂટબોલ રમતો 7 ડે સ્કૂલમાં, અત્યારે 23 વર્ષનો થઈ ગયો, તે મને એમ થયું કે આને હું એમાં બહુ શોખ છે ને, એટલે હું એને એક મોટી તક આપું. મેં એને જેન ઇન્ટરનેશનલમાં મોકલ્યો બેંગ્લોર, ત્યાં ફૂટબોલનું સારું હતું, તો 2 વર્ષ ત્યાં ગયો, 12 વર્ષનો હતો ત્યારે મેં એને મોકલ્યો, એટલે 2 વર્ષ ત્યાં રહ્યો. 12 વર્ષ સુધી મારી યાર બહુ મસ્તીથી, પ્રેમથી,
ભેટીને રોજ રાતે મસ્તી કરીને કૂતો મસ્તી કરીને હું પછી પોગવા દઉં બાબા પોગવા દે હું કામ પોગવા દે કે એને એમ થાય કે હું પોગી ગયો પપ્પા ને એટલે કોમ્પ્યુટર સ્કીલ પપ્પા સાહેબ આવ્યા બધા પપ્પા આવે લાગુ તો મેં ત્યાં મોકલ્યો જયારે બે વર્ષ થયા ને સર એટલે આવ્યો ને એટલે અમારે તો રૂટિન પ્રમાણે હોય કેવું છે હક કરી બે વર્ષની ઉંમર હોય તો શેટો શેટો મળ્યો પાક બિહેવિયર બદલાય મિત્રો બદલાય સૌ દુરસ્તો થઈ ગયો એટલે એંગલ ચેન્જ થઈ ગયું આ ન કહેવાય આ કા સમથિંગ રોંગ એટલે આપણે આ ભૂલભર ભૂલભર ન જોઈએ આપણે છોકરો જોઈએ પછી મેં શું કર્યું હું તમને 800 એટલે આપું છું કે લોજિક છે પછી આ વિચાર સારો કર્યો બીજો મારા બાપાને 60 વર્ષ મારા ફાધરના 65 વર્ષ 70 વર્ષ થયા તો એને વિચાર કરીને હું કરું મારો દીકરો કોઈ ભેટી નથી મળ્યો ખેલાવા પડ્યો મને મારા દીકરાનો આંચકો લાગ્યો એટલે ભેટી મળ્યો ને દીકરો જો તો મારા બાપાને આ વિચાર આવતો હશે ને મેં પૂછ્યું હું તો વિચાર્યું નથી દીકરો ભલે ગમે એવડો થાય કોઈ બાપ થી મોટો થતો જ નથી દીકરો દીકરો જ હોય ત્યારે એને હક કરીને મળવું જોઈએ આવા બધા મા બાપ નો પ્રોગ્રામ કે અને પાછા અહીંયા ફેક્ટરી સુરત આવી પાછા છોકરાઓને પ્રોગ્રામ કે મા બાપ ને આવી રીતે આપણે રાખવા જોઈએ એની જિંદગીના બધા ઠાકુર થઈ જાય વાસ્તવિક વાત છે તમે ન મળ્યા હોય તો પછી તમારા મા બાપ ને હક કરીને માને બાપાને હક કરીને મળશો એને નિયત સ્વર મળી જાય એના બધા તણાવ ઘટી જાય એના બધા વાઇબ્રેશન ઝીરો થઈ જાય તમે આ કોઈ અખતરો ન કર્યો તો કરજો અને બધું સંતોષ થઈ જાય દીકરા પ્રત્યેની લાગણી બદલાઈ જાય તમે ફીલ કરી શકશો ટચ કરશો ત્યારે એટલે આ બને અનુભવ થયો એટલે મેં પછી એવું નક્કી કર્યું એટલે હરિદ્વારમાં અમે બે દીકરાઓનું અહીંયા મીટિંગ કરી બાપાઓની ત્યાં મીટિંગ કરી અને આયોજન કર્યું કે રેલવે સ્ટેશન આને કીધું બધાને લેવા જવાનું છે અને સાસુ સસરા સહિત એટલે દીકરીની દીકરીને હા વહુને કીધું પોતાના ફાધરને મમ્મી છે એવી રીતે હક કરીને તમારે મળવાનું છે પહેલે દિવસે અને ત્યાંથી એ લોકોને તૈયાર કર્યા એટલે બે રેડી હતા રેલવે સ્ટેશન આવ્યા 1000 જણા આવે 1000 બોલ્યા 2000 મળ્યા બે મર પાપણ મળી હેલો કી આયા હતા મારે કોઈ આ મારી આ મેં તમને કોઈના માટે નથી કીધું તમારો તો ભાઈ કોણ ખાનું થયું મારે મારા બાપણ મળ્યું હેલો એની માનો દીકરો જોતો તો ઈ રે હતો એટલે કેવું ન પડ્યું તારે આમ કરવાનું મને બોલો હેલો ચાલો ભૂલ સુધારવી હોય તણ લગાવવો હોય હજી જગ્યા છે હજી સાન છે આપણે જો સુધરવું તો જો ન સુધરવાના સોગંદ ખાઈ લીધા આના દુનિયામાં કોઈ સુધારી એક છે આમ નહીં સુધરેંગે બાકી તમે નક્કી કરો જ્યાં ખડે રહેતે વાં છે લાઈન શરૂ હોય એ તો તમે ડાયલોગ સાંભળ્યો છે આપણી ડિઝાઇન બધા ફોલો કરવા જોઈએ આપણો લોકો એક્ઝામ્પલ દેવા જોઈએ આપણને લોકો પૂછવા જોઈએ તમને ઘણી વાર ઈ કહો તમે બધા યંગસ્ટરો છો હવે તો જો કે તમારે સંબંધ કરવા પણ રહેતું નથી પૈસા મા બાપને તમે આપતા નથી પણ સારા છોકરા કે છારી દીકરી જે લોકોના ઘરમાં દીકરા દીકરીઓ છે ને જોતા જ હોય છે નજર જ હોય છે એમ બિઝનેસમેન ને સારા સ્ટુડન્ટ કોણ છે પણ ક્રિએટિવિટી છે આ દુનિયાના બધા બિઝનેસમેન જોતા જ હોય છે ફાઇનાન્સરો પૈસા વાળા બધા જોતા જ હોય છે કોનીમાં મારે ઇન્વેસ્ટ કરવું કોનામાં ફાઇનાન્સ કરવું પણ તમે નક્કી કરો તમારું ભવિષ્ય કોણ નક્કી કરે છે અહીં નકર ઉલાળિયાત કરતા હો તો કોઈ ફાઇનાન્સ કરે ખરો કોઈ આપણી સામે નજર કરે ખરો આપણે અહીં પૂછીએ અચ્છા તમને ઈ કહો બધાની નજર હોય બધા રેફરન્સ લેતા હોય બધાને ખબર કોઈને ડિગ્રી થઈ છે એ લોકો કયો દીકરો સારો જોતા જ હોય કોઈને આમાં ફાઇનાન્સ કરવું છે તો કોણ પૈસા ધરાવી દે છે હું ઘણી વાર બેંક વાળાને કહું છું અમારા બેંક વાળા અમારો પૈસો આજ સુધીમાં કારે 9000 કરોડ નો એક્સપોર્ટ ઇન્ટરનેશનલ અમારે કોઈ થી પૈસો દોયો નહીં અને બેંક ના મહિને મહિને જાય અમે હેસિયત જોઈએ છીએ અને બેંક વાળા પેપર જોવે છે પ્રોફાઇલ કોની સ્ટ્રોંગ
બહુ હોશિયાર ભણેલો હોય ટોપ ભણીને કીધું હોય ખોટે ખોટી એને ધિરણ કરે છે. હેલો, આપણે માણા લઈ મોઢું જોઈએ છે. માણા જોશો મોઢું જોશો એમાં ફેર નહીં થાય. આ બધાની દ્રષ્ટિ હોય છે. જ્યારે આ દ્રષ્ટિ હોય તો તમે એમ કહો કે મને હારો સાંજ ન મળ્યો, પણ તે લીધો જ ન હોય તને સાંજ મળે કેથી? તારું વાવેતર બીજે ભાવ લઈ ગયો હોય, આખી કોલેજ રેફરન્સ આપે એ તો હારો છે જ નહીં. જ્યાં તો તમે કરતા જ નહીં. તમે જોજો સ્ટુડન્ટ ઓફ સ્ટુડન્ટ ક્વેશ્ચન સમજ જ નહીં. બધાના નું આપણી સાથ આપણે નક્કી કરવી જોઈએ. આપણી પર્સનાલિટી આપણા હાથમાં છે, આપણો વિકાસ આપણા હાથમાં છે, આપણા રેફરન્સ લોકો દેવા જોઈએ. બરાબર ઉગરણી કરશે દર વર્ષે. બુજો નહીં થાય કે લાગી તમારી ઉગરણી કરશે તો આંતી આરામ ના કે પડે. ડિક્લેર કરી દેવ જે કરવું છે અને કરવા. ડિક્લેર હું કામે કરતા ખબર બીક છે થાઉ નહીં તો તો હું થાય લોકો હું કે તો જો લોકોની વાત કરે હોય તો લોકોને કહેવાનું કહેવા સિવાયનું કાંઈ કામ નથી. લોકોનું એક જ કામ છે કહેવા. એટલે આપણે લોકોની વાટે નહીં લેવાનું, પોતાની જાતે પોતાને નિર્ણય લઈ લેવાનો, પોતાને ગમતું કામ પકડવાનું અને એ રિઝલ્ટ નો આવે ત્યાં લગી છોડવું નહીં. અને પછી આપણે છોડી દઈએ. જે લોકો સફળ થયા છે ને તો બધાને જોયું, એ કોઈ એની કોઈ કન્ડિશન નથી હોતી, એને કોઈ પ્રોબ્લેમ હાનું નથી જોયું. પ્રોબ્લેમ તો અપર પ્રોબ્લેમ નહીં આવે એવો કોઈ ધંધો જ નથી. ઓકે, અને નિષ્ફળ નહીં રહો એવો કોઈ ધંધો નથી. દુનિયાના જેટલા સફળ થયા ને એ બધા માણસો કેટલી વાર નિષ્ફળ ગયેલા છે. અને જેટલા દુનિયાના સારા છે ને જેટલા સક્સેસફુલ છે ને એને જથ્થાબંધ પ્રોબ્લેમ છે. તમને કદાચ શંકા હોય કે તમને ખબર હોય તો કહું, તમને એક જ પ્રોબ્લેમ છે. કયો? પૈસા. સફળતા સફળ જે છે પૈસા છે ને એને એક જ પ્રોબ્લેમ નથી. કયો? પૈસા. બાકીના બધા પ્રોબ્લેમ પ્રોબ્લેમ વગરનું કઈ છે જ એટલે પ્રોબ્લેમને નજીક નહીં આવવાની, પ્રોબ્લેમની હામે ફોકસ નહીં કરવાનો. જો સક્સેસ જવું હોય તો પ્રશ્ન તો છે, એટલે તો ઓછા લોકો સફળ છે. આખી દુનિયામાં લોકો સફળ એટલે છે કે પ્રશ્ન કઈ ઈઝી નથી, નાની માના ખેલ નથી. તો આપણે નામ નાની ટ્રેન પકડી લેવાની, કોઈને નોકરી સારવણી તો કોઈ પ્રોબ્લેમ નહીં. ન્યાય પ્રોબ્લેમ છે નોકરી ટકાવવાનો. ન્યાય કેટલા પ્રશ્ન આવશે? ક્યાંય પ્રોબ્લેમ એટલે પ્રોબ્લેમ આનું જોવું નહીં. પ્રોબ્લેમ તો રહેવાનું, આપણે એમાં બેસ્ટ રીતે જીવવું છે, ટોપ રીતે કરવું છે અને સારું કરીને જવું છે. આ આપણું સપનું હોવું જોઈએ, આ આપણો ગોલ હોવો જોઈએ કે આની સિવાય આપણે ઓછું ખપે નહીં. અને આપણે આ મળેલી જિંદગી આ તક તમને મેં જેમ કીધું એમ તમને જે તક છે આ દુનિયામાં બહુ ઓછા લોકો પાસે આ તક છે કે તમે આવી સારી યુનિવર્સિટીમાં તમે ભણો છો અને આટલો સ્ટાફ તમારા માટે ગમે ત્યાંથી એરેન્જમેન્ટ કરી અને અમારી જેવા કે બીજાને સારા સારા લોકોની મૂર્તિ અને તમને મોટિવેશન કહો કે અનુભવનું પાછું આપે છે. આ મોટી તો અમારા માટે તો કોઈ તક જ નહોતી. અને કદાચ તક અમે તો તકને છે ને ઝડપી છે અથવા તો તકને ઊભી કરી છે જ્યાંથી ભાળી ત્યાંથી લઈ લીધી. આ પહેલાં કાંઈ સમય હતો જ નહીં. ત્યારે ટેકનોલોજીનો સમય છે અને આખી દુનિયા સર કરવાનો સમય. આટલો સારો સમય કારે હતો એ તમે ભૂલી જાય. હજી તમે જે નક્કી કરી શકશો એ બધું કરી શકશો. નક્કી રહી વાત, તમારે નિર્ણય લેવાનો છે, તમારે નક્કી કરવાનું છે. આજે અહીંયા અહીંયા અમને બોલાયો, આજે મને બોલાયો, પણ આજે જો તમે કાંઈ મનથી નક્કી નહીં કરો, તમે નિર્ણય કાંઈ નહીં લો તો તમે કાંઈ નહીં બનો. તમારે આજે નિર્ણય લેવો જોઈએ તો અમારો ટાઈમ એ તમે વેસ્ટ કર્યો ન ગણાય. નકર તમે તમારો સમય તો બગાડો અમારો. અમે તો હું મારી જાતે કાયમિક માટે જ્યાં જાઉં ને 100% આપીને જાઉં છું. 100% શું કામ? મારે 100% જોઈએ. તમારે દેવું હોય તો મને તો દેવાવાળો છે, પણ તમે જ્યારે તમારા સમયનો પૂરેપૂરો ઉપયોગ કરશો અને 100% તમે તમારી જાતને આપશો તો તમને કુદરત 100% આપશે. મને પાકી ખાતરી છે. દીધ્યા વગરનું કાંઈ મળવાનું નથી અને કર્યા વગરનું કાંઈ મળવાનું નથી અને કરેલું કોઈ ફેલ જવાનું નથી. એટલે આપણે અપેક્ષા રાખીએ ભગવાન તમારા બધાના મારી જેવા જ
સક્સેસ થી માથી પણ આગળ લઈ જાય અને ત્યારે તમને બોલાવો એવી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ.